સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલા મહાકાલી રાંદલમાં મંદિર ખાતે વૈદિક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સિંધી સમાજના ભાઈ બહેનો તથા અન્ય સમાજના ભાઈ બહેનો ઉપસ્થિત રહી આ વૈદિક યજ્ઞનો લાભ લીધો હતો. પ્રાંતિજ ખાતે 11 કુંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રોજડ ખાતે આવેલ આર્યવન આશ્રમના શ્રી શીતળબેનજી દ્વારા યજ્ઞના મુખ્ય યજમાન કમલેશભાઈ કિમતાણીની અને સુશીલ કટલરી એન્ડ ગ્રાફિક શોપ પ્રોવિઝનના ઉપક્રમે પ્રાંતિજ ખાતે કોરોના વાયરસથી બચવા માટે વૈદિક યજ્ઞનું આયોજન પ્રાંતિજ ભાંગરિયા બસ સ્ટેન્ડ ખાતે આવેલ શ્રી મહાકાલી રાંદલમાઈ મંદિર ખાતે યોજાયું હતું, જેમાં પ્રાંતિજ ખાતે રહેતા સિંધી સમાજના ભાઈઓ બહેનો સહિત અન્ય સમાજના લોકોએ પણ ઉપસ્થિત રહીને લાભ લીધો હતો. 11 કુંડી યજ્ઞ પર્યાવરણ પ્રકૃતિને લઈને આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. તો કોરોના વાયરસના શૈશકે અને આ યજ્ઞમાં દેશી ગાયના ઘીની આહુતિ આપવામાં આવે તો 10,000 ટન વાતાવરણ શુદ્ધ થાય છે, જેને લઈને હાલ કોરોનાની મહામારીને દૂર રાખે છે અને તેનાથી બચવા શ્રેષ્ઠ ઉપાય છે અને આ યજ્ઞનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. સંજય રાવલ, ZS TV, પ્રાંતિજ. પોતાના જીવનમાં યજ્ઞ દ્વારા વાતાવરણ શુદ્ધ કરવા માટેનો એક પ્રયોગ આપેલો હતો આપણને, ને આજે કમલેશભાઈ કિમતાણી દ્વારા 11 કુંડી યજ્ઞનું પ્રાંતિજમાં આયોજન કરેલ છે તો ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છે. આચાર્ય શીતલજી યજ્ઞના બ્રહ્મા છે અને આર્યવન આર્ષ કન્યા ગુરુકુળ રોજડના તેઓ સંપૂર્ણ નિઃસ્વાર્થ ભાવે નિઃશુલ્ક એ આપી રહ્યા છે સેવા, અને 23 દીકરીઓ ત્યાં અભ્યાસ કરી રહેલી છે અને આ જે યજ્ઞનું આયોજન કરેલું છે એ ઘરે ઘરે નિયમિત યજ્ઞ થાય સવારે અને સાંજે, એના માટે કરીને આ યજ્ઞ પ્રશિક્ષણ પણ એક જાતનું થઈ રહ્યું છે. તો આનાથી કોરોના વાયરસનો પણ નાશ થઈ શકે છે અને વાતાવરણમાંથી દુષ્પ્રભાવ જે છે એ દૂર થઈ રહ્યો છે અને શુદ્ધ વાતાવરણ, પૌષ્ટિક વાતાવરણ એક નિર્માણ થઈ રહ્યું છે. દેશી ગાયના દૂધ ઘીથી આહુતિ આપવાથી 10,000 ટન વાતાવરણ શુદ્ધ થાય છે. ઓમ અસ્તુ. હવનનું કામ કે કાર્ય ચાલી રહ્યું છે. ત્યાં કાર્યક્રમની અંદર મુખ્ય યજમાન તરીકે કમલેશભાઈ કિમતાણી છે અને એમને 11 કુંડી યજ્ઞનું આયોજન કરેલું છે. આ આયોજન એટલા માટે કરેલું છે, એક તો ઘર ઘરમાં હવનનું મહત્વ સમજાય, પર્યાવરણ પ્રકૃતિ અને દેવો બધા તૃપ્ત થાય તેના માટે કરી અને આ હવન કરેલું છે. કોરોનો જે વાયરસ છે તેનો પણ નાશ આપણે હવન દ્વારા કરી શકીએ છીએ. આ હવન દ્વારા પ્રકૃતિ પણ શુદ્ધ થાય છે, ત્રણેય ઋતુ પણ નિયંત્રણમાં રહે છે અને પરિવારની અંદર બહુ સુખ શાંતિ એનો પ્રભાવ વધે છે.